गरीबी निवारण कार्यक्रम पॉवर्टी एलिवेशन प्रोग्राम पीएपी गरीबी नु निर्मूलन करवाना उपायों ने व्यूहात्मक रीते सफल बनावा माटे गरीबी रेखा नीचे जीवता शहरी अने ग्राम्य विस्तारना लोकों ने सीधी असर थाय ते रीते विविध कल्याणकारी योजनाओनो सीधो आर्थिक लाभ तेमने मळे ते हेतु थी तथा रोजगारीनी तको पूरी पाडीने आवक वृद्धि द्वारा गरीबी निवारणना कार्यक्रमो अमलमां मूकवामां आवे छे। गरीबी निर्मूलन कार्यक्रमो योजनाओने मुख्यत्वे पांच विभागमां वहेंची शकाय। एक, वेतनयुक्त रोजगारीना कार्यक्रमो। बे, स्वरोजगारीना कार्यक्रमो। त्रण, अन्न सुरक्षाने लगता कार्यक्रमो। चार, सामाजिक सलामतीने लगता कार्यक्रमो। अने पांच, शहरी गरीबी निवारणना कार्यक्रमो। आगळ जोईए हवे। हालमां आ पांच क्षेत्रोमां घणा श्रेणीबद्ध कार्यक्रमो अमलमां छे, परंतु तेमांथी मुख्य कार्यक्रमो अने योजनाओ विशे नीचे मुजब संकलित अने सर्वग्राही चर्चा हवे करीए। कृषि विकास अने सिंचाई, सड़क, पाक संरक्षण, सेंद्रिय खेती अने खेत पैदाशोनो वेचाण जेवा क्षेत्रोमां नीचेनी योजनाओमां दर्शावेल कार्योमां जोड़ाईने रोजगारी मेळवी शके, जेमांथी सीधी आवक मळे अने गरीबोनी स्थिति सुधरे એ આ યોજનાનો મુખ્ય હેતુ રહેલો છે। એક, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના। રાષ્ટ્રીય કૃષિ યોજના અન્વયે ખેતીમાં વૃદ્ધિ દરમાં વધારો થાય, કૃષિ સંલગ્ન વિભાગો વિકસે, સિંચાઈની સગવડોમાં વધારો કરવો, જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવી, ટપક પદ્ધતિથી સિંચાઈ કરવા, પ્રત્યેક ખેતરને પાણી મળે જેથી જળ સંકટને નાથવા માટે નાના મોટા મધ્યમ કદના ચેકડેમ ઊભા કરવા જેવા અનેક પગલાં ભરીને ખેડૂતોને ખેતીના જોખમ અને દેવામાંથી બચાવવાનો તથા રોજગારી દ્વારા આવક પૂરી પાડીને ગરીબીમાંથી ઉગારવાનો પ્રયત્ન છે। બે, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના। આ યોજના અન્વયે ખેત સુરક્ષા વીમા યોજનાને વધુ સુપ્રચિત કરીને કુદરતી આફતોથી ખેડૂતોને થતી નુકસાનીમાં આર્થિક ટેકો પૂરો પાડવા સહાય કરવી, ટેકાના ભાવે કપાસની ખરીદીમાં બોનસ અને પાકના નુકસાનમાં વળતર આપવાનું શરૂ કર્યું છે। ભાવોની સ્થિરતા માટે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરી છે। ત્રણ, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ। આ યોજના હેઠળ પ્રત્યેક ખેતરને પાણી, હયાત કેનાલ માળખામાં સુધારવા, જમીન ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિના ખેડૂતોને નવી ટ્યુબવેલ, ક્ષાર પ્રવેશ નિયંત્રણ જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા, તેમજ તળાવોનો ખોદકામ, વોટરશેડ વિકાસ, ટાંકી નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વન રોપણ, નહેરની લાઇનિંગ બનાવવી, ઝાડ છોડ લગાડવા જેવા નવીનીકરણ અને ચેક ડેમનો પુનરોદ્ધારના રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં મૂકીને ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત ગરીબ કુટુંબોને ગરીબીમાંથી બહાર કાઢવા કેટલીક આર્થિક ટેકારૂપી સહાય કરવામાં આવે છે। ત્રણ, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ। રાજ્ય સરકારે પણ ખેતી ક્ષેત્રે લાભકારી યોજનાઓમાં ખરીફ પાક માટે તદ્દન નજીવા વ્યાજના દરે બેંક દ્વારા ધિરાણ પૂરું પાડવું, પશુપાલન માટે ખાતરના સંગ્રહ માટેની સુવિધાઓ ઊભી કરી છે અને કેન્દ્ર સરકારની સિંચાઈના કાર્યક્રમોમાં પણ એમને સહાય પૂરી પાડવામાં આવે છે। ગુજરાત સરકારે ગરીબી નિવારણ કરવાના ઉપાયો હાથ ધર્યા છે, જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દશકાથી ગરીબી કલ્યાણ મેળા યોજી ગરીબોને સ્વાવલંબન માટે જરૂરી સહાય આપવામાં આવે છે। ચાર, ઇનામ યોજના। આ યોજના હેઠળ ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભો કર્યો, જેમાં
ખેડૂત ઓનલાઈન પોતાના ઉત્પાદનોને મૂકી શકે છે। વેપારી કોઈ પણ જગ્યાએથી તે ઉત્પાદનની બોલી લગાવી શકે છે। વચેટિયાઓ દલાલોથી થતા નુકસાનથી ખેડૂતોની બચત બચાવીને વધુ ભાવરૂપી વળતર મળે અને હરીફાઈથી વધુ આર્થિક લાભ મળે તે આ યોજનાનો હેતુ રહેલો છે। આમ કૃષિ વિકાસ અને મહત્તમ વળતર મળે તેવા પગલાં ભર્યા છે, જેથી ખેડૂત ખેતી વ્યવસાયમાં જોડાઈ રહે એ ખૂબ જરૂરી છે। બે, ગ્રામોદયથી ભારત ઉદય। આવા કાર્યક્રમો થકી ખેડૂત લક્ષી યોજનાઓમાં વન્ય પ્રાણીઓથી થતા નુકસાન પામતા પાકનું રક્ષણ કરવા, તારની વાડ કરવા આર્થિક સહાય, અછત કે દુકાળના સમયે પશુધનની સુરક્ષા માટે ઘાસ ઉત્પાદન અને પશુ શેલ્ટર બાંધવા માટે સહાય, અત્યાધુનિક સેટેલાઇટ કે ડ્રોન ટેકનિકથી વરસાદની આગાહી અને ખનિજ ક્ષેત્ર શોધવા, જમીનના સર્વે કરી રેકર્ડ જાળવણીની જોગવાઈ કરી, ખેતીમાં યાંત્રિકીકરણ માટે ટ્રેક્ટર તથા મિની ટ્રેક્ટરની ખરીદીમાં ઓછા વ્યાજે લોન ધિરાણ અને સબસિડી રૂપે સહાય, પાણીની ટાંકીના નિર્માણમાં સહાય, બાગાયતી પાકોની ગુણવત્તા સુધારણા, કૃષિ ધિરાણ મંડળીમાં કમ્પ્યુટરાઇઝેશન, કપાસ કઠોળ મસાલાના ઉત્પાદન માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી, પોષણક્ષમ ભાવો મળી રહે તેવો પ્રબંધ, જળ સંગ્રહ માટે જળાશયોમાંથી કાપ દૂર કરીને ઊંડા કરવા, મોટા કરવા, ખેત તલાવડીઓના નિર્માણ, જળાશયોની કેનાલ અને કાંસની સફાઈ અને લંબાઈમાં વધારો કરવો, જલ મંદિરનો પુનઃસ્થાપન અને ચેક ડેમોનો રિપેરિંગ અને જળની સંગ્રહ શક્તિમાં વધારો કરવા જેવા અનેક કાર્યક્રમો આ યોજના હેઠળ હાથ ધરવામાં આવ્યા છે, જેમાં ખેતી સિવાયના સમયમાં રોજગારી મળે અને સાથે ગ્રામીણ ક્ષેત્રે કાયમી સંપત્તિનું નિર્માણ થાય। આમ ખેડૂતોને દેવામાંથી ઉગારવાના પ્રયાસ રૂપે વિવિધ પ્રકારે ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે છે। ત્રણ, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના। ગ્રામીણ ક્ષેત્રે કોઈ પણ જાતના અવરોધ વિના 24 કલાક અને 7 દિવસ રાત દિવસ સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવો, ઘરોમાં અને ખેતરોમાં રાહત દરે વીજળી પૂરી પાડવી, દેશભરમાં વીજળીની સુવિધા વિનાના 18,000 ગામોમાં વીજળી પહોંચાડવા, નવી લાઈનો, નવા વીજ સબસ્ટેશનો સ્થાપવા તથા કૃષિ ક્ષેત્રના વીજળીના સાધનોની ખરીદીમાં સબસિડી રૂપે સહાય પૂરી પાડીને ગરીબ ખેડૂતોને આવકમાં ટોકો પૂરો પાડવાનો આ યોજનાનો પ્રયાસ છે। સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવવા, સોલાર ટેકનિક સાધનો માટે પણ સબસિડી પૂરી પાડવામાં આવી છે। ચાર, આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ કૃષિ વિષયક અને બાગાયતી ખેતીના વિકાસ માટે વેલાવાળા પાકો માટે મંડપ બનાવવા સહાય, સજીવ ખેતી ગ્રેડિંગ અને પેકેજિંગની તાલીમ અને માર્ગદર્શન પૂરા પાડવાનો આ યોજનાનો હેતુ રહેલો છે। પાંચ, સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા, રજિસ્ટ્રેશનમાં ફીમાં સહાય, ખેત સામગ્રીની ખરીદીમાં સહાય, ખેડૂતોને તાલીમ શિક્ષણની વ્યવસ્થા, ઓછા દરે ધિરાણ, યોગ્ય બજાર વ્યવસ્થા ઊભી કરવા જેવા પગલાં ભરી પર્યાવરણની જાળવણી અને ખેતી ખર્ચમાં ઘટાડો થાય એ આ યોજનાનો હેતુ છે। છ, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રસ્તાના કામોનો આયોજન કરવામાં આવ્યું છે। ગામડાઓ એકબીજા સાથે સડક માર્ગોથી તથા હાઈવેથી જોડાયેલા રહે તે માટે ગ્રામ પંચાયતોને સહાય આપી શૌચાલય બાંધવાના કાર્યો જેવા રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં છે। સાત, માં અન્નપૂર્ણા યોજના। આ યોજના હેઠળ ગુજરાત સરકારે તમામ અંત્યોદય કુટુંબોને અને ગરીબી રેખા નીચે જીવતા શહેર અને
ग्रामीण विस्तार ना लोगों ने कुटुंब देठ प्रति मास 35 किलोग्राम अनाज मफत में वितरण करवो तथा गरीब एवं मध्यम वर्ग ना परिवारों ने सस्ता दरे प्रति मास व्यक्ति देठ 5 किलोग्राम अनाज जेमा गेहूं 2 रुपया प्रति किलो चोखा 3 रुपया प्रति किलो ना भागे व्याजबी भावनी दुकानों द्वारा आपीने राज्य ने करोड़ों जनता ने आ योजना हेठळ आवरी लईने अन्न सुरक्षा बक्षी छे जेथी आवकनो मोटो भाग अनाज पाछळ खर्चातो बचशे जे बचत थकी अन्य वपराशी वस्तुओ खरीदीने गरीब व्यक्तिना मुख पर स्मित लावीने जीवन स्तरमां सुधारो लावानो आ योजनानो हेतु छे 8 सांसद आदर्श ग्राम योजना આ યોજના હેઠળ સાંસદ દ્વારા મત વિસ્તારમાં દત્તક લીધેલ ગામમાં શિક્ષણ આરોગ્ય રોજગારીની સુવિધાઓ વધારીને અધ્યતન સુવિધાસભર આદર્શ ગામની રચના દ્વારા સ્થળાંતર અટકાવવું સાર્વજનિક કાયમી મિલકતો ઊભી કરવી સારા જીવનની તકોનું નિર્માણ કરવું ગ્રામોદ્ધાર સાંસ્કૃતિક વારસાનું જતન સામાજિક સમરસતાના કાર્યો દ્વારા રોજગારી ઊભી કરવાના પ્રયાસો કરવા માનવ વિકાસમાં વધારો કરવો જેવા ઉમદા હેતુઓ આ યોજનામાં રહેલા છે 3 9 મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજના જેને મનરેગા તરીકે પણ ઓળખવામાં આવે છે મનરેગાનો રોજગારલક્ષી કાર્યક્રમ આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વાજબી દામ ના સૂત્ર સાથેની ખૂબ જ લોકપ્રિય યોજના જેમાં રાજ્યના ગ્રામ વિસ્તારમાં રહેતા કુટુંબો કે જેઓ પુખ્ત વયના સભ્યો છે 18 વર્ષથી ઉપરના શારીરિક શ્રમ કરી શકે તેવા બિન કુશળ કામ કરવા ઈચ્છુક તેવા દરેક કુટુંબની જીવન નિર્વાહની તકોમાં વધારો કરવા માટે કુટુંબ દીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની યોજના 60 કલાક પ્રમાણે વેતનયુક્ત રોજગારી આપવાનો આ કાર્યક્રમ છે સરકારે નિર્ધારિત કરેલ વેતન દરે દૈનિક વેતન ચૂકવાય છે જો કામ માંગ્યા પછી સરકાર કામ પૂરું પાડવામાં નિષ્ફળ જાય તો નિયમ મુજબ તેને બેકારી ભથ્થું ચૂકવવામાં આવે છે અહીં ગ્રામ વિકાસના કાર્યો વ્યક્તિગત શૌચાલયો બાંધવા વ્યક્તિગત કુવા જમીન સમથળ કરવાના કાર્યો બાગાયતી કાર્યો ઇન્દિરા આવાસ યોજનાના મજૂરીના કાર્યો ઢોર છાપરી જૈવિક ખાતર બનાવવું મરઘા બકરી માટેના શેડ માછલી સુકવણી યાર્ડ કેનાલ સફાઈ જળ સંગ્રહના કાર્યો રસ્તાના વનીકરણ જેવા અનેક કાર્યો કરાવીને પ્રત્યેક કુટુંબને નિશ્ચિત વેતનયુક્ત રોજગારી આપવાની બાંયધરી આપીને તેઓને ગરીબી રેખાથી ઉપર લાવીને તેમના જીવન સ્તરને સુધારવાનો આ કાર્યક્રમનો હેતુ રહેલો છે 10 મિશન મંગલમ આ યોજના દ્વારા રાજ્ય સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની મહિલા સભ્યોને સખી મંડળો કે સ્વસહાય જૂથમાં જોડીને કૌશલ્ય વર્ધક તાલીમ આપીને પાપડ અથાણા અગરબત્તી બનાવવાના ગૃહ ઉદ્યોગના વિકાસ થકી રોજગારી એટલે કે આજીવિકા પૂરી પાડીને ગરીબી રેખાથી ઉપર લાવવાનો હેતુ છે 11 દંતો પંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના આ યોજના દ્વારા રાજ્ય સરકાર હસ્તકલા અને હાથશાળના કુટીર ઉદ્યોગોના કારીગરોને કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની બેંક લોનની સુવિધા પૂરી પાડે છે 12 જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના આ યોજનામાં ગ્રામીણ વિસ્તારમાં આવક અને ઉદ્યોગ સાહસિકતા માટે બેરોજગારોને ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવા માટે પ્લાન્ટ યંત્ર સામગ્રી વીજળી જમીન વગેરે માટે આર્થિક સહાય સબસિડી પૂરી પાડી સ્વરોજગારીની તકો ઊભી કરવાનો આ યોજનાનો હેતુ રહેલો છે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં નવા આઈડિયા સાથે બેરોજગાર યુવાન ઉદ્યોગ સાહસિકોને તાલીમ
મફત વીજળી જમીન અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે 13 વાજપાઈ બેંકેબલ યોજના શહેર અને ગ્રામીણ બેરોજગારોને જેઓની ઉંમર 18 થી 65 વર્ષ છે અને ચોથું ધોરણ પાસ હોય તેને તાલીમ આપીને ઉદ્યોગ માટે કે વારસાગત કારીગરોને ધંધા માટે નિયત રકમનું ધિરાણ પૂરું પાડવાનો સ્વરોજગારીનો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે 14 એગ્રો બિઝનેસ પોલિસી 2016 દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટના નિકાસમાં સહાય એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને મદદરૂપ બનવાનો આ યોજનાનો હેતુ છે